હેલો સ્ટુડન્ટ આજે આપણે કલોલમાંથી પાઠ ત્રણ જેનું નામ છે આટલા બધા રમકડા બરાબર ને તો આની પહેલાં તો આપણે એક બે વિડીયો તમે જોયા જ હશે કલોલના પાઠ ત્રણના રમકડા વિશે ઘણું બધું આપણે જોયું ચાવીવાળા રમકડાં રિમોટવાળા તાલી પાડતા કૂદકા મારતા ઘણા બધા રમકડા તમે જોયા શીખ્યા અને તમારી પાસે પણ હશે સાચું ને તો આજે આપણે રમકડાની ગાડી વિશેનું એક ગીત છે એમાં ગીતનું નામ છે રંગબેરંગી રમકડા ગાવું છે ને બધાને તમને બધાને ગીત ગાવું તો ખૂબ જ ગમે છે મને ખબર છે બરાબર ને તો આજે આપણે રમકડાનું એક ગીત ગાશું તો તમારે પણ મારી સાથે ગાવાનું છે ગાશો ને બધા સરસ મજાનું ઓકે ચલો ગાશો રંગ બેરંગી રમકડાની ગાડી આવી રે રંગ બેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે હાથી ઘોડા ઊંટ લાવી હાથી ઘોડા ઊંટ લાવી ચકલી પોપટ મેના લાવી ચકલી પોપટ મેના લાવી દડા સાથે પેટ લાવી દડા સાથે પેટ લાવી રીંછ લાવી પાઘ લાવી પાંદરા લાવી રે રીંછ લાવી વાઘ લાવી વાંદરા લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે છુક છુક એન્જિન ગાડી લાવી છુક છુક એન્જિન ગાડી લાવી પંપ પંપ કરતી મોટર લાવી પંપમ કરતી મોટર લાવી ઉડતું વિમાન લાવી ઉડતું વિમાન લાવી નાની મોટી સાયકલ લાવી નાની મોટી સાયકલ લાવી ફુગા ને સાથે ફુગા ને સાથે મોર લાવી રે નાના મોટા જોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડા ની ગાડી આવી રે પીપુડા પિસ્તોલ લાવી પીપુડા પિસ્તોલ લાવી નાનો એવો ઢોલ લાવી નાનો એવો ઢોલ લાવી ફર તું ડોળ લાવી ફર તું ડોળ લાવી બેન માટે ઢોલ લાવી બેન માટે ઢોલ લાવી નાની મોટી ઢીંગળીઓને ભીસ લાવી રે નાની મોટી ઢીંગલીઓને વેલ્સ લાવી રે નાના મોટા છોવા ચાલો શું શું લાવી રે રંગબેરંગી રમકડાની ગાડી આવી રે નાના મોટા છોવા ચાલો શું શું લાવી રે હવે આ ચિત્ર આપેલું છે રમકડાની ગાડીનું તો આપણને ગીતમાં કહેવામાં આવેલું છે કે રમકડા જેટલા પણ તમને દેખાય છે ગાડીમાં તે રંગબેરંગી છે ગાડી આખી રમકડાની ભરેલી છે ને નાના મોટા સૌ બાળકો નાના બાળકો મોટા બાળકો વડીલો બધા સૌ જોવા ચાલો કેવી સરસ મજાની ગાડી ભરાઈને આવી છે રમકડાની તો કે તે ગાડી શું શું લાવેલી છે તો કે હાથી લાવી છે ઘોડા ઊંટ ચકલી પોપટ મેના દડા અને બેટ કારણ કે બેટને દડેથી રમતા હોય ને તે ઉપરાંત રીંછ વાઘ વાંદરા ઘણા બધા રમકડાઓ લાવેલી છે એની સાથે હજી બીજું શું લાવેલી છે તો કે ટ્રેનનું એન્જિન તે કેમ કરતું હોય છે અવાજ તો કે છૂક 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 કરતું એન્જિન લાવી છે પછી મોટરનું હોરન કેવું હોય તો કે પમ્પ પંપ કરતી મોટર પણ લાવેલી છે આકાશમાં ઉડતું વિમાન લાવી છે નાની અને મોટી બંને સાયકલ પણ લાવેલી છે ફુગા લાવેલી છે પછી હવામાં ઉડતી ફરકડી લાવી છે ઘણું બધું લાવી છે ને ગાડી તો આટલા બધા રમકડા જોઈને તો બાળકો ખુશ થઈ જાય ને ઘણું બધું લાવી છે જોવો જોઈએ એ ઉપરાંત પીપુડા પિસ્તોલ અને સરસ મજાનો નાનકડો એવો ઢોલ પણ લાવી છે પછી ગોળ ગોળ ફરતું ચકડોળ પણ લાવેલી છે પછી કોના માટે શું લાવી હશે વિચારો જોઈએ ગીતમાં આવેલું હતું તો કે બેન માટે ઢોલ લાવેલી છે આપણી બેન હોય ને એના માટે નાનકડી એવી રમકડાની ડોલ લાવેલી છે અને નાની ઢીંગલી મોટી ઢીંગલી અને ગોળ રમવાના વ્હીલ્સ પણ લાવેલી છે જોજો રમકડાની ગાડીમાં ઘણું બધું છે ફરકડી છે ને હાથી ઘોડા વાઘ દડો વિમાન મોટર સ્કૂટર આખી ગાડી ભરાઈને આવી છે એટલે આ બંને બાળકો એમ કહે છે કે નાના મોટા સૌ બાળકો બધા રમકડાની ગાડી રંગબેરંગી આવેલી છે લઈને તેને જોવા માટે ચાલો એવું આ ગીતમાં કહેવામાં આવેલું છે જો જોઈને અહીંયા બાળકો પણ જોવા માટે આવેલા છે રમકડાની ગાડીમાં આ છુક છૂક કરતું ગાડીનું એન્જિન છે ને આપણે આવ્યું હતું ગીતમાં બરાબર ને તો આ ગીત તમારે પણ ગાવાનું રહેશે ઓકે તો આ જ પાઠમાં આપણે પ્રશ્ન નંબર સત્યાવીસ વાંચો એક પેરેગ્રાફ આપેલો છે અને તે આપણને વાંચવાનું કીધું છે તો તમારે પણ વાંચવાનું છે બરાબર ને ઋત્વિક અને ઋષભ મિત્રો દક્ષા અને રક્ષા પણ મિત્રો શ્રાવણ મહિનો સરસ ઋતુ સૌ ભરૂચ ફરવા ગયા ત્યાં જુદા જુદા વૃક્ષો વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ ત્યાં બધાએ કબીર વડ પણ જોયો પ્રદક્ષિણા કરી ત્યાંથી બધા આશ્રમ ગયા ઋષિનો શ્રાપ વાર્તા સાંભળી ત્યાં નદી હતી ઋષભે રૂમાલ પહેર્યો તે નદીમાં નાહવા પડ્યો રૂમાલ તણાઈ ગયો ઋષભ શરમાઈ ગયો બધાને ફરવાની મજા આવી બરાબર ને તો તમારે પણ વાંચવાનું છે વંચા જાય પછી અઠ્યાવીસમો પ્રશ્ન જુઓ એમાં એમ કીધું છે પ્રશ્ન નંબર સત્યાવીસના ફકરાના આધારે ખોટું વાક્ય હોય તો સુધારીને સાચું લખો બરાબર ને આપણે જે પેરેગ્રાફ વાંચ્યો એમાંથી જે ખોટું વાક્ય હોય એ સુધારીને ફરીથી લખવાનું છે ઓકે તો કાર્તક મહિનો હતો કારતક મહિનો હતો નહીં શું હતું તો શ્રાવણ મહિનો તો આપણે લખીશું શ્રાવણ મહિનો હતો આ વાક્ય ખોટું હતું ને મહિના મહિનાવાળું એટલે આપણે સુધારીને સાચું લખ્યું બીજું વાક્ય સૌ મુંબઈ ફરવા ગયા તો કે મુંબઈ ફરવા ગયા નહોતા તો સૌ ભરૂચ ફરવા ગયા તો આપણે અહીંયા લખીશું સૌ ભરૂચ ફરવા ગયા ત્યારબાદ રૂપાળા વૃક્ષો પર જુદા જુદા પક્ષીઓ હતા આવું હતું તો કે નહીં જુદા જુદા વૃક્ષો વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ અહીંયાથી આવશે જુદા જુદા વૃક્ષો વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ આ રીતના જુદા જુદા વૃક્ષો વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ નેક્સ્ટ જોઈશું પાછળનું પેજમાં પ્રશ્ન ચાર બધાએ રૂમાલ જોયો તો બધાએ શું જોયું હતું કબીરવડ જોયો તો કે બધાએ કબીરવડ જોયો બરાબર વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ પછી છે ઋષિઓના તપ વાર્તા સાંભળી તો વાર્તાનું નામ ઋષિઓના તપ નહોતું પણ ઋષિનો શ્રાપ સિંગલ કોમા કરીશું આપણે વાર્તાનું નામ હતું ઋષિનો શ્રાપ વાર્તા સાંભળી સાંભળી ને બધાએ એટલે આગળ છઠ્ઠો પ્રશ્ન ઋત્વિક નદીમાં નાહવા પડ્યો તો કે નદીમાં નાહવા તો વૃષભ પડ્યો તો વૃષભ નદીમાં નહવા પડ્યો બરાબર ને અહીંયા આપણો અઠ્યાવીસમો પ્રશ્ન પૂરો થાય છે ઓકે આ સાથે જ આપણે અઠ્યાવીસમો પ્રશ્ન પૂરો થાય છે ઓકે